कोरोना आ शब्दथी हवे कोई अजाण नथी। अमदावादी सिविल एसवीपी तथा अन्य हॉस्पिटलों आजे अन्य रोगोनी सारवानी साथे कोरोनानी सारवार माटे पण समग्र देशमां जाणीती थई छे। कोरोना आ शब्दथी हवे कोई अजाण नथी। अमदावादनी सिविल एसवीपी तथा अन्य हॉस्पिटलों आजे अन्य रोगोनी सारवानी साथे कोरोनानी सारवार माटे पण समग्र देशमां जाणीती थई छे। सिविल हॉस्पिटल संकुलमां आवेली 1200 बेडनी हॉस्पिटल आजे अनेक दर्दीओ माटे जीवन संजीवनी पुरवार थई रही छे। आ हॉस्पिटलमां अनेक तबीबो, नर्सो, पेरामेडिकल स्टाफ 24 रात कार्यरत रहे छे, परंतु सिविल हॉस्पिटल संकुलमां आवेल बीजे मेडिकल कॉलेजनी माइक्रोबायोलॉजी लेबोरेटरी पण सतत 24 कलाक कार्यरत रहे छे। એટલું જ નહીં પરંતુ દિવસ રાત શહેરીજનો ઉપરાંત રાજ્યભરમાંથી આવતા દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરે છે। અત્યાર સુધી અહીં કુલ 1,04,00,000થી વધુ ટેસ્ટ કરાયા છે। માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર સુનિતા સોની કહે છે કે આ લેબોરેટરી 8 ફેબ્રુઆરીથી સતત કાર્યરત છે। એક પણ રજા લીધા વિના આ સ્ટાફ દિવસ રાત કામ કરતો રહ્યો છે અને એટલે જ અત્યાર સુધીમાં 1,04,000થી વધુ ટેસ્ટ કરી શકાયા છે। આ લેબોરેટરીના ટ્વિટર ડૉક્ટર દીપા કિનારીવાલા કહે છે કે ICMR દ્વારા બીજે મેડિકલ કોલેજને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ માટે કામગીરી સોંપવામાં આવી છે। ગુજરાતમાં હાલ 40 જેટલી લેબોરેટરીમાં RT-PCR મેથડથી કોરોનાનું ટેસ્ટ કરાય છે। આ લેબોરેટરીઓમાંથી દર માસે સેમ્પલ બીજે મેડિકલ કોલેજની લેબોરેટરીમાં ક્રોસ ચેકિંગ માટે મોકલવામાં આવે છે। તેના માટે ICMR દ્વારા ડેટા એન્ટ્રી પાર્ટલ ચાલુ કરાયું છે। આ સેમ્પલની એન્ટ્રી એ પાર્ટલમાં કરાય છે। બંને લેબોરેટરીનું રિઝલ્ટ પાર્ટલમાં નાખવામાં આવે છે અને ICMR દ્વારા બંને પરિણામોનું એસેસમેન્ટ કરાય છે અને ફાઇનલ રિઝલ્ટ જાહેર કરાય છે। આ ઉપરાંત બીજે મેડિકલ કોલેજ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ માટે પણ વેલિડેશન સેન્ટર તરીકે કાર્ય કરે છે। દેશમાં રેપિડ ટેસ્ટ વધતા જતાં તેના વેલિડેશન માટે કામગીરી પણ વધી છે એમ તેઓ ઉમેરે છે। સેમ્પલનું ક્રોસ ચેકિંગ કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં ડૉક્ટર કિનારીવાલા કહે છે કે કોઈપણ લેબોરેટરીમાં વ્યક્તિ, મશીન કે અન્ય એર આવી શકે છે, ત્યારે કોઈપણ સેમ્પલનું ભૂલભરેલું પરીક્ષણ અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે। ક્રોસ ચેકિંગમાં આવી ભૂલ પકડાઈ જાય અને કોઈ વ્યક્તિ તેનો ભોગ ના બને તે માટે આવી સિસ્ટમ સક્રિય કરાઈ છે। આ પદ્ધતિથી અત્યાર સુધીમાં 500થી વધુ સેમ્પલ ટેસ્ટિંગ ક્વોલિટી કંટ્રોલ માટે કરાયું છે। આ જ રીતે બીજી મેડિકલ કોલેજનું ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ NIV પુણે દ્વારા કરાય છે। લેબોરેટરીમાં 19 માર્ચ રાજ્યનો પ્રથમ પોઝિટિવ કેસ ડાયગ્નોઝ થયો ત્યારથી આજ સુધી કોઈ સ્ટાફે એક પણ રજા કે રિસેસ માણી નથી। અમે સતત કાર્યરત રહ્યા છીએ, જોકે ટેસ્ટિંગના પરિણામ કીટ બદલાતા ગયા તેમ છતાં સતત નિષ્ણાત તબીબો દ્વારા ટેકનિશિયન્સની તાલીમ પણ આવી રહી છે। આ માટે રાજ્ય સરકારે પૂર્ણ સહયોગ આપ્યો છે। આ ટેસ્ટ કરવા માટે લોજિસ્ટિક મેનેજમેન્ટમાં ક્યારેય ઓટ નથી આવી। લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ રાજ્ય સરકારે તે માટેની કીટ, કન્ઝ્યુમેબલ સપ્લાયમાં PPE કીટ, N95 હેડ વોશ, સેનિટાઇઝ મટીરિયલ, ઇક્વિપમેન્ટ્સ, તેનું મોનિટરિંગ એમ એક પણ ક્ષેત્રે અમને ઉણપ વર્તવા નથી દીધી। જે જોઈએ અને જે માંગ્યું તે રાજ્ય સરકાર તરફથી મળ્યું છે એમ તેઓ ઉમેરે છે। બીજે મેડિકલ કોલેજની 24 કલાક કાર્યરત રહેતી માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં અત્યાર સુધીમાં કુલ 1,04,00,000થી વધુ ટેસ્ટ કરાયા છે। સલામ છે આવા કર્મવીરોને। વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ।